અંકલેશ્વર તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી, જોકે તાલુકા અને શહેર પ્રમુખને રિપીટ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટીની બેઠક ભવચી નાકા પાસે આવેલ જલારામ મંદિર ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ તેમજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મહામંત્રી ધર્મેશભાઈ મિસ્ત્રી તેમજ જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં નવા સંગઠન સત્રના તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખ તેમજ મહામંત્રીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર તાલુકા અને શહેર પ્રમુખને ફરી રિપીટ કરવામાં આવ્યા હતા. પ્રમુખ તરીકે નરેન્દ્ર દેવધરા અને શહેર પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલને ફરી રિપીટ કર્યા હતા, જ્યારે તાલુકા મહામંત્રી તરીકે અજીત પટેલ અને કેતન પટેલની વરણી કરવામાં આવી હતી, જ્યારે શહેર મહામંત્રી તરીકે પિંકેશ મોદી અને ભારેશ કાયસની વરણી કરવામાં આવી હતી. નવા વરાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવા વરાયેલા હોદ્દેદારોએ પણ પાર્ટીએ તેમનામાં મૂકેલા વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. રાખવામાં આવેલી સમગ્ર જિલ્લાની અંદર વાગરા, જંબુસર, આમોદ, વાલિયા, ઝઘડિયા, નેત્રંગ અને અત્યારે અંકલેશ્વર વિધાનસભાની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે જે મિત્રો એક ભાવનાને લઈને ભરિંદા પાર્ટીમાં અનેક કાર્યકરો ખૂબ કામગીરી કરતા હોય છે, પરંતુ જવાબદારી એ અમુક વ્યક્તિને અપાતી હોય છે, એટલે કે બધા લોકો સક્ષમ છે, પરંતુ જે પ્રકારે જે જગ્યા હોય જગ્યાના પ્રમાણની અંદર એકબીજી જગ્યાએ કાર્યકર્તાઓને કામગીરી સોંપીને જે પ્રકારે અંકલેશ્વર વિધાનસભાના કાર્યકર્તાઓની વાત કરું, છેલ્લા વર્ષોથી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, તમામ ક્ષેત્રની અંદર ભરિંદા પાર્ટીનો ભગવો લહેરાવવામાં ખૂબ એમણે મહેનત કરીને આ પાર્ટીને ખ્યાતિ અપાવી, ત્યારે એ તમામ કાર્યકરોનો પણ હું આ તબક્કે આભાર માનું છું. મિત્રો, બધા જ લોકો પદ નહીં પરંતુ એક જવાબદારી સ્વીકારીને આપણે આપણાથી બને એટલા કોશિશ કરીને છેવાડાના લોકો સુધી એના ફળો એને મળે એ પ્રકારની બધા લોકો જો કામગીરી કરે તો સ્વાભાવિક છે કે અનેક પ્રશ્નોનું નિરાકરણ પણ આવે. આજે અંકલેશ્વર શહેરના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, તાલુકાના પ્રમુખ નિતેન્દ્રસિંહ અને મહામંત્રી શ્રી અંકલેશ્વર તાલુકાના અજીતભાઈ, કેતનભાઈ, શહેરના મહામંત્રી શ્રી ભાવેશભાઈ કાયસ્થ અને પિંકેશભાઈ મોદી, એ તમામ મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમના સમયની કામગીરી ખૂબ સારી અને યશસ્વી કામગીરી રહે એવી અમને શુભેચ્છા પાઠવું છું.